રામ રામ ખેડૂત મિત્રો, નમસ્કાર. મારું નામ છે હિતેશ પટેલિયા અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતી કા સાગરમાં આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે. ઘણા બધા ખેડૂત મિત્રો પૂછતા હતા કે ભાઈ, આ આપણી વાડીની માલિપા આપણે કપા કર્યો છે, શીંગ કરી છે, સોયાબીન કર્યું છે અથવા તો શાકભાજી કર્યા હોય, એમાં ભૂંજરા ગળી જાય છે, રોજડા ગળી જાય છે, રેઢિયાર ગાવડા ગળી જાય છે, તો એના માટેની કોઈ સારી દવા હોય તો સિંધો. તો આપણે 28 થી પણ વધારે ખેડૂત મિત્રોને ડેમોન્સ્ટ્રેશન આપ્યા હતા અને તમારા પાકમાં એક વખત દવા નાખવાથી 25-30 દિવસ સુધી નથી રોદડા આવતા, નથી ભૂંજરા આવતા, કે નથી રખડતા ગાવડા હોય કે રખડતા ખૂંટિયા હોય ને, તો પણ આપણા પાકની માલિપા આવતા નથી. અને આપણે અગાઉ પણ વિડીયોમાં કીધું હતું કે જ્યારે દવા આવશે, જ્યારે મારો ખેડૂત એમ કે એકવાર રિઝલ્ટ આવ્યું છે અને એટલા દિવસ રિઝલ્ટ આવ્યું છે, ત્યારે જ આપણે માનીશું. કારણ કે કંપની આપણને ગમે એટલા આંબા આંબલી બતાવે, પરંતુ આપણે ખેડૂત મિત્રોને ડેમોન્સ્ટ્રેશન આપ્યું હોય અને ઈ એમ કે હિતેશભાઈ આમાં પરફેક્ટ રિઝલ્ટ છે અને આમાં ઓછું રિઝલ્ટ છે, ત્યારે આપણે વાત માની શકીએ. કારણ કે ખેડૂતને પોતાને જ ખબર હોય કે કેવી પરિસ્થિતિની માલિપા એને ડેમોન્સ્ટ્રેશનનું રિઝલ્ટ લીધેલું છે. તો આજે આપણે એ દવા વિશે વાત કરીશું, બરાબર છે. અને એનો માલ આવ્યો છે, તાજો જ માલ આવ્યો છે, ગરમા ગરમ જ. અને આપણે શું કહેવાય કે પેટીનું આપણે ઉદ્ઘાટન કરીશું. જો વિશેષભાઈ કાપો પેટી, હાલો ફટાફટ, બરાબર છે. ઓમ વિશ્વેશ્વરાય વરદાય, સર્વપિતાય જગતજીતાય લંબોદરાય નાગાનનાય જગ્નવિભૂષિતાય ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે. હવે આપણે આપણા ખેતરની માલિપા નથી રખડતા ઢોરને આવવા દેવાના, નથી આવવા દેવાના ભૂંજરાને, અને રોજડાને ગાવડાને ખૂંટિયાને આવવા દેવાના નથી. અને એક પંપે 35-40 ml કોઈ પણ તમે દવા નાખો, બરાબર છે, જીવાતની કોઈ પણ પ્રકારની તમે દવા નાખો, કપાહમાં નાખો, એરડામાં નાખો, મગમાં નાખો, અડદમાં નાખો, તુરમાં નાખો, કે શીંગમાં નાખો, સોયાબીનમાં નાખો, એની ભેગી તમારે આ દવા નાખી દેવાની છે. અને તમારા પાકની માલિપા 25-30 દિવસ સુધી એ આવશે નહીં, બરાબર છે. તો આ દવા આવી ગઈ છે, એ દવાનું નામ છે ઢાલ, સિગ્મા કંપનીનું ઢાલ આવે છે. એક પંપે 40 ml માપ નાખવાનું છે. અને જો મોજા મોજા બધી વસ્તુ આપે છે આરવાર કંપની, બરાબર છે. જો કે મોજા પહેરતું જ નથી કે બીડી પીને દવા સાઠવવાની ના પડે, માવ ખાતી વખતે દવા ખાવા દવા સાઠવવાની ના પાડે, તમાકુ ખાતી વખતે તે ના પાડે છે, પણ આપણે બધું હાક્ય છે. પરંતુ જેટલું તમે વ્યવસ્થિત રાખો એટલો ફાયદો. આ દવા આપના નજીકના વિસ્તારની માલિપા મળી જાય તો લઈ લેવાની, નકર પછી નીલમ એગ્રો કેમિકલ્સ ગોપનાથ રોડ ICICI બેંકની પાસે, PM આંગડિયાની સામે, શિવમ મેડિકલની સામે, જૂના બસ સ્ટેશનની પાછળ, જૂના બસ સ્ટેશનની પાછળ, ગર્લ્સ હાઈસ્કૂલની પાસે, નીલમ એગ્રો કેમિકલ જોબ લાય સરનામું છે તે ખેતી કા સાગર, નીલમ એગ્રો કેમિકલ્સ તળાજા, ભાવનગર જિલ્લાનું તળાજા, ત્યાં આ વસ્તુ આપણી પાસે હાજર છે, અવેલેબલ છે. તમારે એક પંપમાં 35-40 ml લખી જો. એક મહિના સુધી તમારે રોદડા કે ભૂંજરા કે રખડતા ગાવડા હોય કે ખૂંટિયા હોય, તમને ફાટીને ધોવાડાઈ ગયા હોય ને, તો પણ તમારા પાકની માલિપા આવે નહીં, અથવા આવે તો ખાય નહીં. કારણ કે આ દવા એ રીતને બનાવેલી છે કંપનીએ, અને આપણને મહિના મહિના દિવસના હવા મહિનાના પણ ખેડૂત મિત્રોએ રિઝલ્ટ કીધેલા છે. પરંતુ જ્યાં રોજડાનો ગાવડાનો ભૂંજરાનો ઓછો ત્રાસ હોય, બરાબર છે, ના 1.5 મહિનો 2 મહિના સુધી રિઝલ્ટ મળ્યું હોય, અને ના જ્યાં ઝટાબટી બોલાવતા હોય, ના આ વસ્તુ તમને કોઈ મહિના દિવસ સુધી તો રિઝલ્ટ આપે છે. આનો ફક્ત ને ફક્ત છંટકાવ કરવાનો છે આખી વાડીની માલિપા, બરાબર છે. કદાચ 2-5 છેકાને મોઢું મારી ગયા હોય, પછી તમારે એનાથી મોઢું મારશે નહીં, કારણ કે કડવું ઝેર જેવું થઈ જાય એનું મોઢું. એટલે કારણ કે કડવું તો ખાવા આવે નહીં, આપણે કરવા કરેલા ન ખાતા એ નાખલા, તમને કોઈ ગોળ નાખીને બનાવે તો એ કેવું કરવા કડવા કરેલું શાક ખાઈ જઈ તોય આપણે થોડું કડવું લાગતું હોય છે. પરંતુ આ વસ્તુ એ રીતની આવશે, દવાનું નામ છે ઢાલ, બરાબર છે. આપણા નજીકના વિસ્તારમાં મળી જશે, નકર તમારે આપણી પાસે આવી ગયું છે. કોઈ પણ ખેડૂત મિત્રોને પોતાના ખેતરની ફરતે તમે વ્યવસ્થિત રીતે આ આપી જાઓ તમારા ખેતરમાં, અને ખેતરની ફરતે જો રખડતા ભૂંજરા હોય, રોદડા હોય, ગાવડા હોય, ખૂંટિયા હોય, તો તમારા પાકની માલિપા આવશે નહીં.
બરાબર છે, તો આ તમે કોઈ પણ દવાની સાથે નાખી શકો છો, જીવાતની તમે દવા નાખતા હો, બરાબર છે, કે ભાઈ મોનો ને એસીપેટ ને ઇમિડા ને પ્રોફેન નો એક જ દવા બધી જીવાત સાફ થઈ જાય, એની હારે પણ તમે નાખી શકો છો. વધારામાં આ વસ્તુ તમારે સફેદ સાસરી, લીલી સાસરી, મોલો મસી, તરતરિયા ને થ્રીપ્સ ને એવું છે ને, આમાં તમારે પણ 70-80% નો ફાયદો એ થશે કે સોડવો આખો કડવો થઈ જાય, આવે ખરી પણ આંટો મારવા, બરાબર છે, પણ સુહે બુહે નહીં. આ એક્સ્ટ્રા ઓર્ડિનરી વધારાનો આપણને એમાં ફાયદો છે. એટલા માટે અને આવી નવી નવી માહિતી જોવા માટે આપણી ચેનલની સાથે જોડાઈ રહો અને ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેજો. આપ સૌના આશીર્વાદ, સાથ અને સહકારને હિસાબે આપણે 1,00,000 ખેડૂત મિત્રોની ચેનલ આપણે બનાવી લીધી છે. 1,00,000 ખેડૂત મિત્રો થઈ ગયા છે સબસ્ક્રાઇબર, અને આવો નવો આપનો પ્રેમ આપતા રહેજો. રામ રામ, જય જવાન, જય કિસાન.